જેડીએસ કિચન ગુજરાતીમાં આપ સર્વે સ્નેહીજનોનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે એક ગુજરાતી પરંપરાગત વાનગી રસિયા મુઠિયા અથવા ભાતના રસાવાળા મુઠિયા બનાવશું. વધેલા ભાત અથવા ખીચડીથી બનતી આ ગુજરાતી વાનગી સહેજ ખાટી, મીઠી, તીખી અને સ્વાદિષ્ટ છે. આ 10-12 લસણની કળી લીધી છે, 1/2 ઇંચ આદુનો ટુકડો, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચાંનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ચટણી બનાવી લેશું. મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લેશું. હવે વધેલા ભાતના મુઠિયા બનાવશું. એના માટે 1 કપ બચેલા ભાત લીધા છે. તમે ભાતની જગ્યાએ ખીચડી વધી હોય તો ખીચડી પણ લઈ શકો છો. હવે 1 કપ ભાતમાં 1/2 કપ ચણાનો લોટ ઉમેરીને 1/3 કપ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરશું. લીલી કોથમીર નાખ્યા બાદ 1/2 ટીસ્પૂન હળદર પણ ઉમેરશું. સ્વાદ પ્રમાણે મીઠું, સોલ ટુ ટેસ્ટ, અને 1/2 ટીસ્પૂન હિંગ નાખ્યા પછી આ કાશ્મીરી લાલ મરચાંની ચટણી જે આપણે બનાવીને રાખી હતી એમાંથી 1/2 વાપરશું અને 1/2 બચાવીને રાખશું. અને છેલ્લે સિંગતેલ નાખશું. 3 ચમચી સિંગતેલ નાખીને બરાબર મિક્સ કરી લેશું. મિત્રો, આ મિશ્રણમાં આપણે પાણીનો ઉપયોગ નહીં કરીએ. જો તમને તીખું વધારે પસંદ હોય તો લીલા મરચાં વાપરી શકો છો. ચણાનો લોટ અને વધેલા ભાતનું ટેસ્ટી મિશ્રણ તૈયાર છે. હવે આ લોટના નાના નાના ગોળા વાળી લઈશું. ગોળાની સાઈઝ વધારે મોટી રાખશો તો અંદરથી કાચા રહેવાનો ડર રહેશે. મુઠિયાનો આકાર તમે તમારી પસંદ પ્રમાણે રાખી શકો છો. નાના, નાજુક, કલરફુલ અને સુંદર ભાતના ગોળ ગોળ મુઠિયા તૈયાર છે. આ 1 કપ ખાટી છાશને જે બાઉલમાં આપણે ભાત અને ચણાના લોટનું મિશ્રણ તૈયાર કર્યું હતું એમાં ઉમેરશું. 1 કપ ખાટી છાશ અને છાશથી ડબલ પાણી ઉમેરશું. 1/2 ચમચી હળદરનો પાવડર અને 1 ચમચી લાલ મરચાંનો પાવડર નાખીને મેળવી લેશું. બરાબર મિક્સ કરી લેશું. છેલ્લે સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સાઈડમાં રાખી દેશું. હવે ગેસ ચાલુ કરીને 1 પેનમાં 1 મોટો ચમચો સિંગતેલ નાખશું અને આ આદુ, લસણ અને લાલ મરચાંના પાવડરની ચટણી નાખીને વઘાર તૈયાર કરશું. આપણો વઘાર તૈયાર છે. હવે એમાં ઉમેરશું ખાટી છાશનું મિશ્રણ જે આપણે બનાવીને રાખ્યું હતું. બરાબર મિક્સ કરી લેશું. સારી રીતે મેળવી લેશું. આપણી કઢી ઉકળવા લાગી છે. હવે એમાં વધેલા ભાત અને ચણાના લોટના મુઠિયા ઉમેરીને ધીમા તાપે ચડવા દઈશું. લગભગ 10 મિનિટ લાગશે. હલકા હાથે ભાતના મુઠિયાને ફેરવી લેશું. મુઠિયા તૂટે નહીં એ વાતનું ધ્યાન રાખવું. 5 મિનિટ ઢાંકીને મુઠિયાને ચડવા દેશું. 5 મિનિટ થઈ ગઈ છે. ચાલો ચેક કરી લઈએ. ભાતના રસિયા મુઠિયા ચડી ગયા છે, એકદમ તૈયાર છે. લીલા ધાણા ઉમેરીને મિક્સ કરી લેશું. આ રસિયા મુઠિયા દેખાવમાં જેટલા સારા લાગે છે ને સ્વાદમાં પણ એટલા જ સરસ છે. અને છેલ્લે તડકા માટે, વઘાર માટે 1 ટેબલસ્પૂન સિંગતેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે 1/2 ટીસ્પૂન હિંગ અને આ કાશ્મીરી લાલ મરચું ઉમેરશું. 8-10 મીઠા લીમડાના પાન નાખીને ગેસને બંધ કરી દેશું. છેલ્લે 1/2 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખીને વઘાર કરી લેશું. મિત્રો, આ છે આપણી ગુજરાતી પરંપરાગત વાનગી રસિયા મુઠિયા, ભાતના રસાવાળા મુઠિયા. લાલ, લીલા, પીળા, દેખાવમાં કલરફુલ, સુંદર અને સ્વાદમાં લાજવાબ. તમે આ રસિયા મુઠિયાને જરૂર બનાવજો અને તમારો અનુભવ અમારી સાથે શેર કરજો. જો તમને આ ભાતના મુઠિયા સારા લાગ્યા હોય તો કોમેન્ટ્સ કરજો, મારી રેસિપીને લાઇક કરજો અને મિત્રોમાં શેર કરજો. અને મારી નવી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા પર માં અન્નપૂર્ણાની કૃપા હોય
સ્નેહી સ્વજનોની અવરજવર હોય એવી મંગલ કામના સાથે ફરી મળીશું એક નવી વાનગી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. નમસ્કાર.